આજ્ઞા છે કે ફાઇલો રકમ જમા કરવી શુદ્ધાત્માના ખાતે રકમ જમા કરવી બરાબર એમાંથી કઈ સૌથી વધારે તને ગમે સૌથી વધારે કઈ કામમાં લાગે હમણાં તો અંકલ કામમાં તો અંકલ બધી બધી જ લાગે છે બધી જ લાગે પણ શુદ્ધ વિશેષ આપણને કઈ આજ્ઞા રૂચે કઈ આજ્ઞા આપણને અંદર વધારે ક્લેરિટી થઈ હોય કે જે આપણને એમ થાય કે ના ભાઈ દાદાની વાત કેવી પડે આમ તો અંકલ દાદાની બધી જ વાતો હા એ તો સ્યાદ વાત બોલો છો સરસ કહેવાય તો પણ ડેફિનેટલી જેટલું જેટલું હું મેઘા નથી ને હું માં કોણ છું મેઘા નથી એવું કોઈ દાદા ના પણ હું જ મેઘા છું એ ખોટું હતું કે હું જ મેઘા છું ખોટું હતું બિલીફ હતી કે હું જ મેઘા છું તો રોંગ બિલીફ તો જેટલી જેટલી એ રોંગ બિલીફ ઉડતી જાય છે એટલી એટલી ફ્રીડમ એટલી એટલી મુક્તિ એટલી એટલી અંદરથી પેલું એનર્જી ખુલ્લી થતી જાય છે પાવર ફીલ થાય છે એટલે જેટલી જેટલી તમારી બિલીફ તૂટતી જાય એક જ બિલીફ તૂટે તો અંદર આનંદ વર્તાય અને એક જ બિલીફ તમને ક્યાંની ક્યાં લઈ જાય મેઇન જે હતી કે હું મેઘા છું અને આ હું કરું છું રાઈટ એ બે મેઇન રોંગ બિલીફ કહેવાય કે જેના આધારે નવું કર્મ બંધાય અને ચાર ગતિમાં ભટકવાનું ચાલુ રહે તો આ બે મેઇન બિલીફમાંથી એ જ્ઞાન લીધા પછી તમે મુક્ત થયા રાઈટ હવે બાકી ઘણી બધી બિલીફો રહી મેઘાની અંદર જાત જાતની ઘણી બધી બિલીફો છે એ જેટલી જેટલી બિલીફો તૂટે પ્રગતિ થતી જાય અને અસર મુક્ત દશા તમને અનુભવમાં આવે રાઈટ રાઈટ એટલે એ મુક્તિનો આનંદ માણવા માટે તો સૌથી પહેલા વિજ્ઞાનને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવું પડશે અને એ જે સમજણ છે તો કે પોતાના રોજબરોજના પ્રયોગમાં એ પ્રયોગ તરીકે એનો તમારે ઉપયોગ કરવો પડશે રાઈટ જ્યાં સુધી તમે તમારા જીવનમાં તમારા વ્યક્તિગત જીવનમાં એ જ્ઞાનનો પ્રયોગ તરીકે ઉપયોગ નહીં કરો ત્યાં સુધી એ વાત થશે નહીં કહ્યું કે ભાઈ ભોગવે તેની ભૂલ હવે એ વાત પર આપણને શ્રદ્ધા પણ બેઠી છે જ્યારે કઈ દુખ આવી પડે કંઈક કોઈ આપણું નામ દે આપણા પર આરોપ આવે ત્યારે સામે હુમલો થાય છે એટલે આ આખું જે સૂત્ર છે આખો જે સિદ્ધાંત છે એ દાદા ભગવાને પચાવ્યો છે એમના જીવનમાં એમણે જે પચાવીને અનુભવ કર્યો એ મહાત્માઓને આપ્યો છે હવે એ સિદ્ધાંત તમારો ક્યારે થાય તો કે તમે તમારા જીવનમાં એ અનુભવ કરો એને ઉપયોગ કરો તો એ એ તમારો થાય દાદાની બધી જ વાતો એમની અનુભવની વાતો છે એમણે અનુભવ કરેલો છે એના તારણ સ્વરૂપે આ બધા જ સિદ્ધાંતો બહાર આવ્યા છે રાઈટ પણ એ સિદ્ધાંત ઉપર તમને શ્રદ્ધા બેઠી હવે સિદ્ધાંત તમારો ક્યારે થઈ જાય તો કે તમે તમારા જીવનમાં રોજબરોજના પ્રસંગમાં એનો ઉપયોગ કરો રાઈટ તો એ ધીરે 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 એ દ્રઢ થતો થતો એ સિદ્ધાંત તમારો થઈ જાય એટલે એ આપણો મેગા છે એક પ્રયોગ છે શું છે પ્રયોગ છે કેમ પ્રયોગ એને કયો બીકોઝ એની ઉપર જ એક્સપેરિમેન્ટ બધા લો અપ્લાય કરવાના છે ના મેગા પોતે પ્રયોગ છે મેગા પ્રયોગ કરે જુદી વસ્તુ છે પણ મેગા પોતે એટલે મેઘાના મન વચન કાયા અંતસ્કરણ એ અત્યારે પ્રયોગ સ્વરૂપે છે કેમ તો કો પૂર્વે જે જે કર્મો બાંધેલા જેમાં જેમાં ઇન્ટરેસ્ટ લીધેલો જે જે વસ્તુ તમને ગમતી હતી ના ગમતી હતી એના પરિણામ સ્વરૂપે મન વચન કાયા અત્યારે તમને પ્રાપ્ત થયા છે એટલે એ કામ કર્યા જ કરે કર્યા જ કરે તમારે કોઈનો વાંક ના જોવો હોય તો એ વાંક બતાવ્યા કરે બતાવે બતાવે કેમ બતાવે છે આપણે જોવો નથી આપણે એટલે કોણ શુદ્ધાત્મા તો આ મેઘાના મન વચન કાયા અંતસ્કરણ આપણને બીજાનો વાંક કેમ બતાયા કરે છે કેમ કે એવું ચાર્જ કર્યું છે હા તો કે એ એના સ્વભાવમાં છે તો આપણો સ્વભાવ શું જોવું ને જાણવું જોવું જાણવું અને એને કરેક્ટ કરવાનું એ બતા કે બીજાનો વાંક છે આનો વાંક છે આની વાંક છે આને લીધે ત્યારે એને કહેવાનું કે ના આપણું જ્ઞાન શું કે છે તો કે આ બધા નિમિત્ત છે અને નિમિત્ત વગર કોઈ કાર્ય થાય નહીં સારું કે ખરાબ એટલે આપણને કોઈ આપણા વખાણ કરે છે કે આપણને કોઈ વખોડે છે બંને મળે છે ને કે કોઈ આપે છે ના મળે છે મળે છે પણ આપણને સમજાય છે શું આપે છે આમ કરે છે આમ કરે છે તો કે એ એ જે અજ્ઞાન દ્રષ્ટિ છે અંદર જે દ્રળ થયેલી છે એને આપણે બિલીવ કહી શકીએ તો કે એ જે જૂની બિલીફો છે એ બિલીફ કાર્ય કરશે એની સામે જ્ઞાનનું એપ્લિકેશન જ્ઞાન થી સમાધાન આપવું એ આપણો પુરુષાર્થ છે એટલે એ પુરુષાર્થ તમે જ્યાં પણ જાઓ તમારા ગરમા હો તોય બુમો પડે કે ના પડે પડે આપણે નક્કી કર્યું એ પ્રમાણ પેલા ઊઠે નહીં તો શું થાય બોલવાનું બી થાય બોલવાનું થાય કેટલું બધું થા કરે જત્રામાં જાઓ તોય થાય કે ના થાય એટલે કોઈ પણ જગ્યાએ जाओ તો કે तो આજ છે શું છે અજ્ઞાનના જ પડદા પડ્યા કરે જ્યાં જાવ ત્યાં રાઈટ એની સામે જ્ઞાન રાઈટ અંદર બતાવે છે એ સ્વાભાવિક છે તમારી ઈચ્છા હોય કે ના હોય બને ને બને છે બને શરીર બગડે રોગ થાય તકલીફો ઉભી થાય તો આપણે કરીએ છીએ કે થાય છે થાય છે પણ નામ કોનું આવે આજે આ ખાધું ને તો જરા ગેસ થઈ ગયો કે આને લીધે આમ થઈ ગયું રાઈટ તો કે એ એકલી વસ્તુ નથી જો એનાથી ગેસ થતો હોય તો બધાને થવો જોઈએ પણ ગરબડ તારી અંદર છે માટે તને થાય છે પણ આપણે આખો છીએ એની ઉપર રાઈટ હવે જે જે આપણને ભૂલવાળું દેખાય છે ભૂલવાળું સમજાય છે એ વન ઓફ ધ એવિડન્સ છે હોલ એન્ડ સોલ નથી શું છે વન ઓફ ધી એવિડન્સ અને આપણે આરોપ કઈ રીતે મૂકીએ છીએ હોલ એન્ડ સોલ એટલે અહીંયા ગુનો લાગુ પડે અને અહીંયા વિજ્ઞાન સમજવામાં કચાશ રહી જાય છે કેટલા બધા સંજોગો ભેગા થાય દેખાય ના દેખાય સમજાય ના સમજાય એવા ઘણા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે ચાના દાખલાથી સમજાય છે ચાનો દાખલો ફેમસ છે બરાબર પણ આ તો આપણે જોઈ શક્યા સમજી શક્યા એવા સંજોગ છે પણ આપણા જીવનની અંદર કંઈ પણ બની રહ્યું છે ગમતું ના ગમતું ફાવતું ના ફાવતું કંઈ પણ બની રહ્યું છે તો એના માટે જવાબદાર કોણ છે તો કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ રાઈટ શુદ્ધ ચરોતરીમાં દાદા ભગવાને કહ્યું સઘળી ઉપાધિનું મૂળ મુવા તુજ છે સગડી નું મૂળ મૂવા તૂચ છે તૂચ છે એટલે સામેવાળાને નહીં પોતે પોતે હા બરાબર છે પહેલાં સામેવાળાને જ કહેતા હા પહેલાં સામેવાળાને કહેતા તો હવે જ્યારથી તમારી નજર હમ ફાઇલ નંબર એક ઉપર આવી અને ફાઇલ નંબર એકનીઓ કંઈક વાંક છે કઈક ભૂલ છે કે જે અત્યારે આપણને સમજાતી નથી કે દેખાતી એ નથી પણ ભોગવટો આવે એના પછી તો ખબર પડે ને રાઈટ એટલે ભોગવટા આધારે પકડાય બાકી કોઈ એક મચ્છર પણ તમને હેરાન કરી શકે એવું નથી અને દાદા ભગવાને ત્યાં સુધી કહ્યું કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ કાર્ય જાણી બુજીને જાણી જોઈને કર્યું નથી હવે આપણને શું લાગે છે કે આ જાણી જોઈને આપણને હેરાન કરે છે આ જાણી જોઈને આવું બોલે છે આપણને એવું લાગે છે ને એ જે લાગે છે એ ભાગ અજ્ઞાન વાળો ભર્યું છે એ જ અંદર તો બાર શું આવશે એજ તો એ આવે છે તો કે એ સ્વાભાવિક છે એને આપણે રોકી શકીએ એમ પણ નથી પણ આપણને જે મળ્યું છે જે પાંચ આજ્ઞા થકી જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો ઉપયોગ તો આપણે કરી શકીએ ને એની સામે એટલે એ ક્ષણે ક્ષણે એનો ઉપયોગ કરીએ ક્ષણે ક્ષણે અંદરથી અજ્ઞાનના છાંટા જ ઉડ્યા કરશે અજ્ઞાનના પરમાણુ નીકળ્યા કરશે એની સામે આ જ્ઞાન એટલે તમારે તમારા મનને સમાધાન આપવાનું છે તુષારને આપી શકાય કે ના આપી શકાય પણ તમારે તમારા મનને સમાધાન આપવાનું એટલે મનને સમાધાન આપવું એ મોટામાં મોટો ધર્મ કયો રિલેટિવ ધર્મ કે જે તમને રિયલ તરફ લઈ જાય છે મનને સમાધાન આપો અને મનને સમાધાન આપો તો જ શાંત પડે અંદર વાળું નહીં તો તો એ બીજાનો જ વાંક બતાવે બીજાની જ ભૂલ બતાવ્યા કરે સમજાય રાઈટ એટલે આપણો જે પુરુષાર્થ છે તો કે સૌથી પહેલો તો કે આ કે આપણે કેમ કરીને સત્સંગમાં પહોંચાય કેમ કરીને સત્સંગમાં જવું છે એ આપણો નિશ્ચય અને નિશ્ચય માટેના પ્રયત્નો એ હોવા જોઈએ અને આ બધા માટે છે અમારા માટે પણ છે બધા માટે છે અને જ્યાં સુધી તમારો પોતાનો નિશ્ચય નહીં થાય કે મારે જવું છે મારા વિજ્ઞાનને સમજવું છે જ્યાં સુધી તમારો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી બધા સંજોગો તમને એવા મળશે અને જ્યાંથી તમારું નક્કી થશે નિશ્ચય થશે તો ઓટોમેટિક બધું સહાય કરતા બધા જ સંજોગો મળશે રાઈટ તારે વાત કરવી હોય તો કરજે ભાઈ નજીક આવી જા જોડે એક ક્વેશ્ચન લઈને જ આવી હતી